गुड मॉर्निंग भाइयों ने बहनों, गए लेक्चर नी अंदर आपणे बार साइंस में मुख्यत्वे प्रकरण नंबर 4 नी अंदर गर्भ अवरोधक पद्धतिओ एनी चर्चा करी हती अने एवुं जोई गयुं हतुं के भाई कई कई पद्धतिओ में शुं शुं आवे, बराबर। इंजेक्टेबल्स ने शस्त्रक्रिया ने आवी बधी पद्धतिओ नी आपणे चर्चा करी गया। आजना आपणा लेक्चर नी अंदर आपणे जे टॉपिक जोवानो छे ए छे मुख्यत्वे दाक्तरी गर्भपात अथवा तो प्रेरित गर्भपात अथवा एने अंग्रेजी में कहवाय छे MTP, मेडिकल टर्मिनेशन ऑफ प्रेग्नेंसी। तो जोईए दाक्तरी गर्भपात अथवा तो दाक्तरी गर्भपात अथवा एने कहेवामां आवे छे प्रेरित गर्भपात अथवा एने अंग्रेजी में कहवाय छे MTP। अच्छा, आ MTP नु पूरू नाम आपणे याद राखवानु छे, एने कहेवामां आवे छे मेडिकल टर्मिनेशन ऑफ प्रेग्नेंसी, बराबर। एने शुं कहेवाय छे? मेडिकल टर्मिनेशन ऑफ प्रेग्नेंसी कहेवामां आवे छे। हवे अहीं शब्द छे प्रेरित गर्भपात अथवा डाक्टरी गर्भपात, खास करीने गर्भधारणના જે પૂર્વ સમય છે, પહેલાનો સમય છે ગર્ભધારણ, એના શરૂઆતનો જે સમય છે એ સમયમાં જો ડોક્ટરની મદદથી ગર્ભ છે એને દૂર કરવામાં આવે, જેની અંદર વ્યક્તિ ઐચ્છિક એટલે કે ઈચ્છાથી અથવા તો એ ઈરાદાપૂર્વક જો આ ગર્ભપાત કરાવે તો એને પ્રેરિત ગર્ભપાત તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે ગર્ભધારણના પૂર્ણ સમય પહેલાં ઈચ્છી રીતે એટલે કે ખાસ કરીને ઈરાદાપૂર્વક અથવા તો સ્વેચ્છાએ જો ગર્ભપાત કરાવવામાં આવતો હોય તો એને દાક્તરી ગર્ભપાત અથવા તો પ્રેરિત ગર્ભપાત અથવા તો MTP તરીકે ઓળખવામાં આવે છે। જાણીને આપણને આશ્ચર્ય થાય કે દર વર્ષે સમગ્ર વિશ્વમાં આશરે 45-50 મિલિયન જેટલા પ્રેરિત ગર્ભપાત એટલે કે MTP થતા હોય છે, કે જે કુલ કાલ્પનિક ગર્ભધારણ છે એના 5 પૈકીના 1/5 જેટલા, એટલે આમ ગણો તો તમે 1/5 જેટલા ઈ ગર્ભપાત હોય છે। આ ગર્ભપાત દ્વારા ખરેખર તો વસ્તીનું નિયંત્રણ થઈ શકે છે, પરંતુ આ ગર્ભપાત એનો મૂળ ઉદ્દેશ્ય એ વસ્તી નિયંત્રણ નથી। આ પ્રેરિત ગર્ભપાતને કાયદાકીય સ્વરૂપ આપવા માટે ઘણા દેશોમાં એ ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે એની સાથે વ્યક્તિની ભાવનાત્મક, ધાર્મિક, સામાજિક અને નૈતિક પ્રશ્નો એની સાથે જોડાયેલા છે। એટલે કોઈ પણ દેશ માટે આ પ્રેરિત ગર્ભપાતને કાયદાકીય બનાવવો એટલે આવા જે પ્રશ્નો છે એનો સામનો કરવો છે, તેમ છતાં પણ એને કાયદાકીય રીતે પસાર કરી અને એને કાયદો બનાવવામાં આવ્યો છે। ભારત સરકારે પણ એ MTPને એટલે કે પ્રેરિત ગર્ભપાતને 1972માં સખત જોગવાઈઓ હેઠળ, કડક જોગવાઈઓ હેઠળ એને અમલમાં મૂકેલો છે, પરંતુ એનું અમલીકરણ છે એ 1 એપ્રિલ 1972માં અને એ જે કાયદાકીય છે એ 1971ની અંદર કરવામાં આવ્યું હતો। આ MTP છે એની ઉપર આવું નિયંત્રણ શા માટે રાખવામાં આવે છે? તો કે કારણ કે ભારતની અંદર હજી આવા કેટલાક પ્રશ્નો છે, ખાસ કરીને 2 પ્રશ્નોના કારણે આવા કડક જોગવાઈઓનું પાલન કરાવવામાં આવે છે ભારતની અંદર। એમાંનું પહેલું છે કે ગેરકાનૂની સ્ત્રી ભ્રૂણ હત્યા, અને બીજું ભેદભાવ એટલે કે છોકરા અને છોકરીમાં જે ભેદભાવ છે એના પરિણામે આ સખત કાયદો છે એ લાદવામાં આવ્યો છે। અહીંયા આગળ આ MTP એ શા માટે કરવું જોઈએ, MTP કેવી રીતે થાય છે, આ દરેક વસ્તુઓને આપણે અહીંયા ચર્ચા કરવાની છે। તો સૌથી પહેલાં પ્રેરિત ગર્ભપાત કોને કહેવાય એની વ્યાખ્યાથી આપણે શરૂઆત કરીએ કે ગર્ભધારણના પૂર્ણ સમય પહેલા ઈ
ઈરાદાપૂર્વક અથવા સ્વૈચ્છિક ગર્ભપાત કરાવવામાં આવે એને શું કહેવામાં આવે છે? એમટીપી તરીકે ઓળખવામાં આવે છે. દર વર્ષે કેટલા? 45 થી 50 મિલિયન પ્રતિ વર્ષ એ સમગ્ર વિશ્વમાં એમટીપી મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી થાય છે. ખરેખર એનાથી શું થઈ શકે છે? વસ્તી નિયંત્રણ થઈ શકે છે. પણ એ તેનો મૂળ હેતુ નથી. બરાબર છે. આ ઉપરાંત આ એમટીપી છે એને કાયદાકીય રીતે સ્વરૂપ આપવા માટે વિવિધ પ્રશ્નો અથવા વિવિધ દેશો છે એના માટે એ ચર્ચાનો વિષય બન્યો છે. શું કામ? કારણ કે એની અંદર મુખ્યત્વે ભાવનાત્મક ધાર્મિક નૈતિક અને સામાજિક પ્રશ્નો છુપાયેલા છે. તેમ છતાં ભારતની અંદર આ જે કાયદો છે એ ક્યારે? 1971ની અંદર એને કાયદાકીય રીતે રજૂ કરવામાં આવ્યો. પરંતુ તેનો અમલ છે એ ક્યારથી થયો જે આપણને આપેલું નથી, પણ તમને વધારાની માહિતી માટે કહું છું કે 1 એપ્રિલ 1972થી એની અમલવારી છે એ શરૂ થઈ છે. ભારતની અંદર આ કાયદો છે એ સખતાઈપૂર્વક શું કામ પાલન કરાવવામાં આવે છે? તો કે એના મુખ્યત્વે બે કારણ છે. એક તો ભારતની અંદર એવા મોટા પ્રશ્નો છે કે જેની અંદર ગેરકાનૂની સ્ત્રી ભ્રૂણ હત્યા થઈ રહી છે, અને બીજું ભેદભાવ. આ બંને વસ્તુને અટકાવવા માટે એમટીપી છે એનો કાયદો ભારતની અંદર સખતાઈપૂર્વક પાલન કરાવવામાં આવે છે. હવે પ્રશ્ન છે કે એમટીપી શા માટે, પ્રેરિત ગર્ભપાત શા માટે કરાવવો જોઈએ? કારણ કે આજે કોઈ પણ દંપતી છે એ સંતાન ઈચ્છતા હોય તો શું કામ એ દંપતી છે અથવા તો કોઈ પણ ખાસ કરીને સ્ત્રી છે એ એમટીપી એટલે કે પ્રેરિત ગર્ભપાત કરાવે છે? તો આ પ્રેરિત ગર્ભપાત શા માટે, એના કેટલાક કારણો છે, તો એ આપણે જોઈએ કે પ્રેરિત ગર્ભપાત શા માટે. બરાબર. એટલે અહીંયા આપણે લખીએ છીએ એમટીપી શા માટે. પહેલું, જો સમાગમ છે એ અસુરક્ષિત હોય તો એમટીપી કરાવવામાં આવે છે. બરાબર. એટલે પહેલું, અસુરક્ષિત સમાગમ અથવા તો અસુરક્ષિત જાતીય સંબંધના કારણે એમટીપી કરાવવામાં આવે છે. બીજું કે જ્યારે જાતીય સમાગમ દરમિયાન આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા એ પ્રમાણેના કેટલાક ગર્ભનિરોધક સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હોય, પરંતુ એ ગર્ભનિરોધક સાધનોની નિષ્ફળતા મળી હોય અને ગર્ભધારણ થઈ ગયો હોય, એવા કિસ્સાની અંદર એમટીપી કરાવવામાં, માની લો કે ભાઈ નિરોધનો ઉપયોગ કર્યો હોય અને એક કોઈને કોઈ કારણોસર એ નિરોધની અંદર કોઈ છિદ્ર રહી જવાથી વીર્યનો ત્યાગ યોનિ માર્ગમાં થઈ ગયો હોય અને પરિણામે ગર્ભધારણ થાય, તો આવા કોઈ કિસ્સામાં એટલે કે ગર્ભ અવરોધકોની નિષ્ફળતાને કારણે ગર્ભધારણ થાય તો એમટીપી કરાવવામાં આવે છે. ત્રીજું, જો ગર્ભધારણ છે અનૈચ્છિક રીતે થયું હોય, ખાસ કરીને ગર્ભધારણ એ બળાત્કારનું પરિણામ હોય, તો બળાત્કારના પરિણામે જે અનૈચ્છિક ગર્ભધારણ છે એનાથી બચવા માટે એમટીપી કરાવવામાં આવે છે. આ ઉપરાંત સતત ગર્ભધારણને કારણે માતા અથવા બાળક અથવા બંને ઉપર જો જોખમ રહેલું હોય તો એવા કિસ્સાની અંદર એમટીપી કરવામાં આવે છે.
આ ઉપરાંત જન્મનારું જો બાળક હોય એની અંદર કોઈ ગંભીર ખોડખાપણના નક્કર પુરાવા હોય, નક્કર સાબિતી હોય તો પણ એમટીપી કરાવવામાં આવે છે. એટલે આમ એમટીપી શું કામ કરવું જોઈએ એના આવા બધા કારણો છે. આપણને આવા બે માર્ક્સની અંદર પણ પ્રશ્ન પૂછી શકે કે એમટીપી શા માટે, તો એના કારણોની અંદર પહેલું કારણ છે કે અસુરક્ષિત જાતીય સંબંધ, બીજું કારણ એ છે કે ગર્ભ નિરોધકો ની નિષ્ફળતા, ત્રીજું બળાત્કારના પરિણામે અનૈચ્છિક ગર્ભધારણથી બચવા, આ ઉપરાંત સતત ગર્ભધારણ કે જે માતા અથવા બાળક અથવા બંને માટે શું હોય, જોખમી હોય ત્યારે. અને ચોથો મુદ્દો, પાંચમો મુદ્દો કે જે આવનારું બાળક છે એની અંદર કોઈ ગંભીર ખોડખાપણ હોય, એના નક્કર પુરાવા હોય ત્યારે એમટીપી કરાવવામાં આવે છે. આ એમટીપી એ ક્યારે કરવું જોઈએ? હવે અહીંયા પ્રશ્ન એ છે કે એમટીપી શા માટેની આપણે ચર્ચા કરી ગયા કે ભાઈ આવા આવા કિસ્સામાં એમટીપી, પણ હવે એમટીપી ક્યારે કરવું હિતાવહ છે? બરાબર. એટલે એમાં જ આપણે આગળ એક મુદ્દો પાડીને લખીએ કે એમટીપી ક્યારે સામાન્ય રીતે ગર્ભધારણના પ્રથમ 3 માસ એટલે કે 12 અઠવાડિયા સુધીમાં આ એમટીપી એ સંપૂર્ણ સુરક્ષિત માનવામાં આવે છે. એટલે કે એમટીપી છે એ પ્રથમ 3 મહિનામાં કરી નાખવામાં આવે તો એ સંપૂર્ણ સુરક્ષિત છે. પરંતુ ત્યાર પછીના જો 3 મહિનાથી લઈને બીજા 3 મહિના એટલે ટોટલ 6 પછીના જે 3 મહિનાઓ છે કે એ 3 મહિનામાં જો કરવામાં આવે તો એ ખૂબ જોખમી સાબિત થાય છે. આ ઉપરાંત જો 12 થી લઈ અને 24 અઠવાડિયા એટલે કે 3 થી લઈને 6 મહિનાના સમયગાળાની અંદર જો એમટીપી કરાવવાની જરૂરિયાત ઉદ્ભવે તો એની અંદર 2 નિષ્ણાત અને બહુ સારા એવા ડૉક્ટરોની સલાહ લઈ અને પછી જ તે સુરક્ષિત રીતે એમટીપી છે એ કરવામાં આવતું હોય છે. આ ઉપરાંત આજે એમટીપી માટે એક બીજી એક જેને કહીએ કે એક બદી રહેલી છે કે ઘણી જગ્યાએ એમટીપી એ ગેરકાનૂની રીતે અકુશળ વ્યક્તિ દ્વારા કરવામાં આવે છે કે જે વધારે જોખમી સાબિત થાય છે. તો આમ આવા જે જોખમો છે એ અટકાવવા જોઈએ. આ ઉપરાંત આપણે અગાઉના લેક્ચરની અંદર ભણી ગયા છીએ કે એમનિયોસેન્ટેસિસ એટલે કે ગર્ભ ઉલ્વ જળ કસોટી છે જેના દ્વારા બાળકની જાતિ નક્કી થઈ શકે છે, ચકાસી શકાય છે. તો એના ઉપર આપણે કાયદાકીય રીતે નિયંત્રણ આપ્યું છે, પરંતુ તેમ છતાં ઉલ્વ જળ કસોટી દ્વારા જો ગર્ભની અંદર રહેલા બાળકનું લિંગ નક્કી થાય અને જો એ ગર્ભ છે એ છોકરી હોય તો પણ એમટીપી ઘણા કરાવતા હોય છે, જે કાયદાની સંપૂર્ણ વિરુદ્ધ છે. આમ આ રીતે જે એમટીપી છે એનો ગેરઉપયોગ પણ અટકાવવો જોઈએ, જે સમાજની અંદર એક મોટી સમસ્યા રહેલી છે, ગંભીર સમસ્યા છે. સામાન્ય રીતે અહીંયા આગળ અસુરક્ષિત જાતીય સમાગમ છે અથવા અસુરક્ષિત જાતીય સંવનન છે એને ટાળવા માટે જે તે વ્યક્તિ સાથે યોગ્ય પરામર્શ અને આવા જે પ્રેરિત ગર્ભપાત છે એને યોગ્ય રીતે થઈ શકે એના માટેના માર્ગદર્શન જો આપવામાં આવે તો જે બિનઆરોગ્યપ્રદ જે સમસ્યા ઉત્પન્ન થાય છે, બિનઆરોગ્યપ્રદ જે વ્યક્તિઓ જોવા મળે છે એને અટકાવી શકાય છે. તો આમ એમટીપી એ સામાન્ય રીતે ક્યારે કરવામાં આવે? તો એમટીપી એ સામાન્ય રીતે ગર્ભધારણના પ્રથમ 3 મહિના
प्रथम त्रण महीना एटले के बार अठवाडिया सुधी में ए संपूर्ण सुरक्षित मनाय छे। त्यार बादना त्रण मास एटले के छ महीना एटले के चौबीस अठवाडिया पछी ते केवू साबित थाय छे, जोखमी साबित थाय छे। आ उपरांत जो बार अठवाडिया पछी अने चौबीस अठवाडिया पहला जो एमटीपी करावू होय तो शुं करवू जोईए, बे निष्णात डॉक्टरो नी सलाह लेवी जोईए કે જેથી તે સંપૂર્ણ રીતે સુરક્ષિત બની શકે। આ ઉપરાંત ગેરકાનૂની રીતે અકુશળ વ્યક્તિઓ પાસે કરાવવામાં આવતું એમટીપી એ સંપૂર્ણ રીતે જોખમી અને અસુરક્ષિત છે। આ ઉપરાંત ઉલ્વ જળ કસોટીથી કરવામાં આવતું ગર્ભ પરીક્ષણ એની અંદર જો ગર્ભ છે ઈ છોકરી હોય તો એને એમટીપી દ્વારા દૂર કરાય છે, જે કાયદાની વિરુદ્ધ છે, એટલે એને અટકાવવું જોઈએ। તો આમ આ એમટીપી એ શા માટે, ક્યારે અને એમટીપી શું છે એની સંપૂર્ણ સમજૂતી આપણે મેળવી। હવે પછીનો જે ટોપિક છે આના પછી એ છે જાતીય સંક્રમિત ચેપ, STI, એટલે કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન્સ। તો હવે આપણે એના પછીનો ટોપિક જોઈએ। તો આ એમટીપી આની અંદરથી આપણને બે માર્કના પ્રશ્ન પૂછી શકે, નીટની અંદર MCQ પણ પૂછી શકે કે ભાઈ એમટીપી નીચેના પૈકી શા માટે કરવામાં આવતું નથી અથવા કરવામાં આવે છે, અને આ ઓપ્શન આપણને આપતા હોય છે। તો આવી રીતે આપણે નીટના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ આને આપણે અભ્યાસ કરવાનો છે, યાદ રાખવાનું છે। આમાં જે વિવિધ આંકડાઓ કે જે કંઈ આવતું હોય આ ખાસ કરીને એ તમારે યાદ રાખવાના છે, આ સાલ એ પણ આપણે નીટના પોઈન્ટ ઓફ વ્યૂથી યાદ રાખવાની છે। તો અહીંયા એમટીપી શા માટે એની વાત પૂરી કરી, હવે આપણે જોઈએ છીએ જાતીય સંક્રમિત ચેપ। તમે આ દરેક બાબતો જેટલા લેક્ચરો છે એને ફરી વખત એક વખત રિવિઝનના સ્વરૂપમાં જોઈ લેવા। આપણે જ્યારે ટેસ્ટ લેવાની થાય ત્યારે તમને એનું રિવિઝન થઈ શકે એટલા માટે। બીજું કે જનરલી આ ચેપ્ટરની અંદર કેટલાક શોર્ટ ફોર્મ્સ જે આવે છે એ આપણને નીટની અંદર પૂછાતા હોય એટલે એને પણ આપણે લખીને પાકા કરવા, બરાબર છે। આ રીતે તૈયારી કરવાથી આપણે નીટની અંદર આ ચેપ્ટરમાંથી આવતા પ્રશ્નો, અને ચેપ્ટર ખૂબ નાનું છે એટલે આપણને સરળતાથી યાદ પણ રહી શકે અને બહુ ઇઝી છે, તો એમાંથી આપણે પૂરું માર્ક્સ છે એ પૂરા મેળવવા પ્રયત્ન કરશું। હવેનો ટોપિક છે એ છે જાતીય સંક્રમિત ચેપ। જેને કહેવાય છે STI, એટલે કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન્સ।
હવે જાતીય સંક્રમિત ચેપ કોને કહેવાય? તો કે જે ચેપ અથવા રોગ, જે ચેપ અથવા રોગ એ જાતીય સમાગમ દ્વારા સંક્રમિત થતા હોય તેને શું કહેવામાં આવે છે? જાતીય સંક્રમિત ચેપ અથવા જાતીય સંક્રમિત ચેપ એટલે કે STIs તરીકે ઓળખવામાં આવે છે. એના માટે બીજો એક શબ્દ પણ વાપરવામાં આવે છે, એને કહેવાય છે વેનરલ ડિઝીઝ. બરાબર, એને વેનરલ ડિઝીઝ એટલે કે પ્રાજનનિક રોગો, અથવા તો એને કહેવામાં આવે છે RTIs. R એટલે રિપ્રોડક્ટિવ ટ્રેક ઇન્ફેક્શન. બરાબર, એટલે કે પ્રાજનન માર્ગ સંબંધિત રોગો. તો એને આવી અલગ અલગ રીતે ટર્મિનોલોજી વાપરવામાં આવી છે. તો સૌપ્રથમ જાતીય સંક્રમિત ચેપ કોને કહેવામાં આવે છે? કે જે ચેપ અથવા રોગો એ જાતીય સમાગમ દ્વારા સંક્રમિત થતા હોય તેને શું કહેવાય છે? STI, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન્સ અથવા VD, અથવા એને કહેવાય છે RTI, રિપ્રોડક્ટિવ ટ્રેક ઇન્ફ્લેમેશન. તો આમ RTIs તરીકે ઓળખવામાં આવે છે, આવા અલગ અલગ નામથી એને ઓળખવામાં આવે છે. આ જે જાતીય સંક્રમિત ચેપ છે એ કયા કયા, આવા જે રોગો છે એ કયા કયા, તો એના ઉદાહરણો આપણે યાદ રાખવાના છે. કે એમાંના પહેલો છે ગોનોરિયા, બીજો છે સિફિલિસ, ત્રીજો છે જનનાંગીય હર્પીસ, ચોથો છે એ જનનાંગીય મસા, પછી છે ક્લેમોડિયાસિસ, ત્યાર પછી નો રોગ છે એ છે હિપેટાઇટિસ બી, HIV, એઇડ્સ. બરાબર, અને ટ્રાઇકોમોનિયાસિસ. આવા બધા જે રોગો છે એ મુખ્યત્વે STI, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન્સ અથવા ડિઝીઝીસ તરીકે ઓળખવામાં આવે છે. આવા રોગો પૈકી જે HIV, એઇડ્સ અને હિપેટાઇટિસ બી છે એ વધારે ખતરનાક છે, જ્યારે બાકીના રોગો એક સામાન્ય છે અને એને જો યોગ્ય નિદાન થાય તો એને સારવારથી દૂર કરી શકાય છે. આ એઇડ્સ અને હિપેટાઇટિસ બી એ કેવી રીતે ફેલાય છે? તો એઇડ્સ વિશે તો આપણે આગળ ચેપ્ટર નંબર 8માં બધા જ જે રોગો આવવાના છે એની અંદર ચર્ચા કરીશું, એની ખૂબ ડિટેલમાં ચર્ચા કરવાની છે. અહીંયા આગળ આપણે થોડી ઉપર છલ્લી એની માહિતી મેળવી લઈએ કે એઇડ્સ અને હિપેટાઇટિસ બી એ મુખ્યત્વે કેવી રીતે ફેલાય છે? તો કે એ મુખ્યત્વે સંક્રમિત વ્યક્તિ માટે વાપરેલી ઇન્જેક્શન ની સોય અથવા વાઢકાપના સાધનોની અદલાબદલી કરવાથી ફેલાઈ શકે છે. બરાબર, આવા રોગો શું કામ થઈ શકે છે? તો કે સંક્રમિત વ્યક્તિ વાપરેલી ઇન્જેક્શનની સોય છે એઝ ઇટ ઇઝ વાપરી લેવાથી કે વાઢકાપના એના ઓપરેશન કરેલા સાધનોની અદલાબદલી કરવાથી આ રોગ એ જે સંક્રમિત વ્યક્તિ છે એમાંથી તંદુરસ્ત વ્યક્તિને થઈ શકે છે. બીજું, હિપેટાઇટિસ બી, એઇડ્સ અને જનનાંગીય હર્પીસ સિવાયના જે રોગો છે જો એનું યોગ્ય સમયસર નિદાન થઈ જાય તો આવા રોગોમાંની સારવાર એ સંપૂર્ણ રીતે શક્ય છે અને એનાથી સંપૂર્ણ રીતે સાજા થઈ શકાય છે.
सामान्य रीते आवा रोगों एना चिन्हों ए झड़पथी शरीर में देखाता नथी, इन्फेक्शन लागी गयो होवा छता, पण तेम छता केटलाक सामान्य लक्षणों जोवा मळे छे, जेम के प्रजनन अंगोनी अंदर जनन मार्गनी अंदर खंजवाळ आवी, प्रजनन जननांगीय भागों में खंजवाळ आवी, त्यार पछी प्रवाही स्त्राव, त्यार पछी मुख्यत्वे स्नायुओं में दुखावो थवो अथवा तो सोजो आवो, बराबर छे, सांधा में दुखावो सोजो आवो, आवा बधा जे लक्षणों छे ए आ रोगोना लक्षणों होय शके। आवा रोगोना जो लक्षणों छे ई देखाय नहीं पण व्यक्ति संक्रमित थई गयो होय त्यारे एनुं निदान एक खूब मुश्किल छे। खास करीने केटलीक स्त्रीओ छे एनी अंदर पण आवा रोगोनुं निदान छे ई झड़पथी थई शकतुं नथी, परिणामे आवी स्त्रीओ अनिदानित रहे छे अने लांबा गाळे ज्यारे ई रोग छे ई शरीरनी अंदर बहु मोटी માત્રામાં ફેલાય પછી જ્યારે ઈ દેખાય છે ત્યારે એની સારવાર દ્વારા એમાંથી સંપૂર્ણ તંદુરસ્ત થવું શક્ય નથી બનતું। આથી જો કોઈ આવા એસટીઆઈઝના ચિહ્નો દેખાય તો તરત જ તે ડૉક્ટરની સલાહ લેવા જવું જોઈએ, પરંતુ આજે સમાજની અંદર આવા એસટીઆઈઝના સંક્રમણથી જે સમાજમાં આબરૂ જવાની બીક છે, કલંક લાગે છે, એ કલંકથી બચીને એનાથી પર રહીને વ્યક્તિએ પોતાની જાતને સ્વસ્થ રાખવા માટે ડૉક્ટરની સલાહ લેવા જવું જોઈએ। આ ઉપરાંત આ જે જાતીય સંક્રમિત ચેપ છે એની અંદર જો કોઈ વ્યક્તિ છે, કોઈ સ્ત્રી છે, એ સમયસર સારવાર કરાવવા ન જાય, નિદાન કરાવવા ન જાય, તો એની અંદર બીજા કેટલાક પણ મુશ્કેલીઓ, કેટલાક એની અંદર રોગો છે એ થતા જોવા મળે છે, જેની અંદર ખાસ કરીને નિતંબ પ્રદેશની અંદર બળતરાના રોગો, જેને પેલ્વિક ઇન્ફ્લામેટરી ડિઝીઝીસ કહેવાય છે, PID, ત્યાર પછી બીજું જોવા મળે છે એ છે ગર્ભપાત થઈ જાય અથવા મૃત બાળકનો જન્મ, અથવા ગર્ભ છે એ ગર્ભાશયની બદલે અંડવાહિનીમાં ગર્ભધારણ થાય, જેને ઇક્ટોપિક પ્રેગ્નન્સી કહેવાય છે, બરાબર, આ એક શબ્દ યાદ રાખજો, ઇક્ટોપિક પ્રેગ્નન્સી, અથવા ખાસ કરીને કેટલીક વખત અફળદ્રુપતાના કિસ્સાઓ જોવા મળતા હોય છે અને ઘણાને પ્રજનન માર્ગના રોગો કેન્સર થવાના પણ ચાન્સીસ હોય છે। એટલે આમ જો કોઈ વ્યક્તિને આવા ચિહ્નો દેખાય તો કોઈ પણ પ્રકારની શરમ કે સંકોચ રાખ્યા વગર નિષ્ણાત ડૉક્ટરની સલાહ લેવા જવું જોઈએ અને એનું નિદાન અને સારવાર કરાવવી જોઈએ। આવા જે STIs છે એ સામાન્ય રીતે દરેક વ્યક્તિ, દરેક વય જૂથના વ્યક્તિ છે એનાથી સંક્રમિત થઈ શકે છે, પરંતુ સૌથી વધુ સંક્રમિત વ્યક્તિઓ એ 15-24 વર્ષની વય જૂથના છે કે જેમાં તમે લોકો પણ આવો છો। આવા રોગોના ચિહ્નો દેખાય તો મુખ્યત્વે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ। આ ઉપરાંત આવા રોગોથી બચવા માટે શું કરવું જોઈએ, હં, કે એનાથી કંઈ એવું નથી કે મૃત્યુ જ થઈ શકે, પરંતુ જો આના માટે કાળજી રાખવામાં આવે તો આવા રોગોથી બચી શકાય છે, તો એના માટે કયા પગલાં લેવા જોઈએ એ પણ આપણે જોઈએ। તો અહીં અદલાબદલી કરવાથી થઈ શકે છે, બીજું કે એઇડ્સ, હિપેટાઇટિસ બી અને જનનાંગીય હર્પીસ સિવાયના રોગો છે જો વહેલું નિદાન થાય અને સારવાર થાય તો એમાંથી સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ શકે છે, બરાબર। અહીંયા આગળ રોગના ચિહ્નો દેખાતા નથી પરંતુ કેટલાક લક્ષણો જોવા મળે, જેમ કે જનનાંગીય વિસ્તારમાં ખંજવાળ આવવી, બીજું સતત પ્રવાહી સ્ત્રાવ થવો, બરાબર, ત્રીજું કે સ્નાયુઓમાં દુખાવો,
अथवा सांधामां दुखावो अने सोजो वगैरे जो आवा लक्षणों जोवा मळे तो तरत ते डॉक्टर छे एनी सलाह लेवा जवू जोईए। आ उपरांत सामान्य रीते स्त्रीओ छे એમાં આ રોગના ચિહ્નો ન દેખાતા તે અનિદાનિત રહે છે અને પરિણામે પછી કેટલીક મુશ્કેલીઓ સર્જાય છે। કેવી કેવી મુશ્કેલીઓ વધે, કેવી કેવી શક્યતાઓ જોવા મળે, તો કે આવી મુશ્કેલીઓમાં મુખ્યત્વે નિતંબ, બળતરાના રોગો જેને પેલ્વિક ઇન્ફ્લામેટરી ડિઝીઝીસ કહેવાય, પેલ્વિક ઇન્ફ્લામેટરી ડિઝીઝીસ અથવા ગર્ભપાત થઈ જાય અથવા મૃત બાળકનો જન્મ થાય અથવા ગર્ભાશયના બદલે અંડવાહિનીમાં ગર્ભધારણ જેને શું કહેવાય છે, ઇક્ટોપિક પ્રેગ્નન્સી, આ ઉપરાંત ગર્ભાશયના બદલે અંડવાહિનીમાં ગર્ભધારણ, અફળદ્રુપતા અને પ્રજનન માર્ગના કેન્સર જેવા રોગો થઈ શકે છે। પરંતુ આપણે કીધું એમ કે મોટાભાગના આવા જે STIs છે એ બધી જ વયના વ્યક્તિઓમાં થઈ શકે છે, પણ તેમ છતાં સૌથી વધુ પ્રભાવી કોની અંદર છે, 15-24 વર્ષના વયજૂથની વચ્ચે। એટલે એનેથી ડરવાની જરૂર નથી, પરંતુ જો કેટલીક તકેદારીઓ રાખવામાં આવે તો આવી તકેદારીઓથી આવા રોગોથી બચી શકાય છે। તો આવી તકેદારીઓ કઈ કઈ, તો સૌથી પહેલી તકેદારી છે કે સામાન્ય રીતે એકથી વધુ સાથીઓ એટલે કે ઘણા સાથીઓ સાથે જાતીય સંબંધ ટાળવો જોઈએ। બીજું, જાતીય સમાગમ દરમિયાન નિરોધનો ઉપયોગ કરવો જોઈએ। અને ત્રીજું કે અહીંયા જે જણાવેલા લક્ષણો છે એ પૈકીના જો કોઈ લક્ષણો શરીરમાં દેખાય તો તરત જ તે ડૉક્ટરની સલાહ દ્વારા સારવાર છે એ કરાવવી જોઈએ, તો આવા રોગોથી બચી શકાય છે। એટલે આવી તકેદારીઓ રાખવામાં આવે છે। તો તકેદારીઓમાં પહેલી કે અથવા વધુ સાથીઓ સાથે જાતીય સંબંધ ન બાંધવો। બીજું, જાતીય સમાગમ દરમિયાન નિરોધનો ઉપયોગ કરવો। અને ત્રીજું કે જો કોઈ રોગના ચિહ્નો જોવા મળે તો યોગ્ય ડૉક્ટર પાસે નિદાન અને સારવાર કરાવવી જોઈએ, તો જેનાથી આવા રોગોથી બચી શકાય છે। લો, તો આ રીતે જાતીય સંક્રમિત ચેપ STI અથવા એને STDs જાતીય સંક્રમિત રોગો તરીકે પણ ઓળખવામાં આવે છે। આવા રોગો પૈકીના કેટલાક રોગો છે એ વાયરસથી થતા હોય, કેટલાક બેક્ટેરિયાથી થતા હોય છે। તો આ રીતે જાતીય સંક્રમિત ચેપ છે એ ફેલાતો હોય છે। હવે પછીનો જે ટોપિક આવશે એની અંદર અફળદ્રુપતા અથવા તો વંધ્યત્વ
એનું નિવારણ કેવી રીતે કરી શકાય છે એની આપણે ચર્ચા કરવાના છીએ, પરંતુ એ ટોપિક આપણે આવતા લેક્ચરની અંદર લઈ અને પ્રકરણને પૂર્ણ કરશું. તો આજનો આપણો આ લેક્ચર છે અહીંયા પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.